કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા સહકુશળ હશો? આ વિડીયોની શરૂઆત કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે 21-8 રોજ ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં જે VTP છે એમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ એવું જાહેર કરેલું છે, તો એ પદ્ધતિ અનુસાર જોવા જઈએ તો તમારે પ્રકરણ નંબર 2 આ વિડીયોમાં પૂર્ણ થઈ જશે, પણ આપણે સંપૂર્ણપણે પ્રકરણ નંબર 2 એ VTP એટલે કે 21-8 VTPમાં લેતા નથી, કારણ કે તમારા માટે આ પ્રકરણમાં સમજવું અને યાદ રાખવું થોડુંક મુશ્કેલ છે, કારણ કે બધું નવું છે. એટલા માટે ઉદાહરણ નંબર 7 પછીનું કોઈ પણ વસ્તુ આમ નોંધ એટલે સોરી ઉદાહરણ નંબર 7 પછીની કોઈ પણ દાખલા કે જે તમે અત્યારે તમને સમજાવી રહ્યો છો એ તમારે આ શુક્રવારની VTPમાં હશે નહીં. અગાઉ આપણે 3 ખાતાના નિયમો શીખી ગયા. વ્યક્તિ ખાતાનો નિયમ ખાસ યાદ રાખવો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકતનો નિયમ યાદ રાખવો, આવે તે ઉધાર, જાય તે જમા. ઉપજ ખર્ચનો નિયમ યાદ રાખવો, ખર્ચ કે નુકસાન થાય તો ખાતું ઉધાર થાય, ઉપજ કે લાભ થાય તો ખાતું જમા થાય. બીજો મુદ્દો કે કોઈ પણ વ્યવહાર હશે તો જો રોકડ વ્યવહાર હોય તો એક અસર હંમેશા રોકડ ખાતે આવે જ તે. બેંક દ્વારા વ્યવહાર થયો હોય તો અસર બેંક ખાતે આવે જ તે. ખરીદીનો વ્યવહાર હોય તો એક અસર હંમેશા ખરીદ ખાતે આવે જ તે. વેચાણનો વ્યવહાર હોય તો વેચાણ ખાતે હંમેશા એક અસર આવે જ તે. આ વસ્તુ અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું. બીજો મુદ્દો, આ જે હવે મુદ્દો બોલું છું એ તમારે ઉદાહરણ નંબર 11 બાજુમાં સાઈડમાં તમારે તમારી સમજણ માટે લખી નાખવાનો. ખરીદી હંમેશા ઉધાર થાય, વેચાણ હંમેશા જમા થાય. એક આ નિયમ યાદ રાખવો. હવે ઉદાહરણ નંબર 1 આપણને કુલ 19 વ્યવહાર આવ્યા છે. આ 19 વ્યવહાર હું કેમ સોલ્યુશન કરું છું એ ખાસ વિદ્યાર્થી મિત્રો જોતા જાઓ. પહેલો વ્યવહાર, 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પહેલાં તો વ્યવહાર જોવાનો કે રોકડા શબ્દનો ઉલ્લેખ છે એટલે રોકડ વ્યવહાર છે જ તે. એટલે મેં તમને દાખલો કેમ ગણવો એ અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું કે વિગત, ઉધાર, પ્રથમ અસર, દ્વિતીય અસર એવું લખવાનું રહેશે. એમાં પ્રથમ અસરમાં તમારે જોવાનું કે રોકડ વ્યવહાર છે એટલે પહેલી અસર રોકડ ખાતે એવું લખી નાખવાનું રહેશે. પછી જોવાનું કે રોકડ ખાતે અસર આપી એટલે વિચારવાનું કે રોકડ એક ધંધાની મિલકત છે. હવે અહીંયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો એવું કીધું એટલે રોકડ આવે છે, મિલકત છે, મિલકતનો નિયમ લાગુ પડે, આવે તે ઉધાર, જાય તે જમા. અહીંયા જુઓ, રોકડ આવે છે એટલે રોકડ ખાતે શું થયું તો કે ઉધાર થયું. બીજો મુદ્દો તમારા મોસ્ટ IMPમાં બીજો મુદ્દો તમારે આ લખવાનો. અગાઉ પહેલો મુદ્દો એવું બોલ્યો હતો કે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય, વેચાણ ખાતું હંમેશા જમા થાય. આ પહેલો મુદ્દો બોલ્યો હતો. બીજો મુદ્દો તમે તમારા ઉદાહરણ નંબર 11 બાજુમાં લખો કે જ્યારે કોઈ વ્યક્તિ રોકડા લાવી ધંધો શરૂ કર્યો એવું કહે ત્યારે તે વ્યક્તિની અસર મૂડી ખાતે આપવી પડે, એટલે કે બીજી અસર મૂડી ખાતે હંમેશા જમા થાય, મૂડી ખાતું હંમેશા જમા થાય. આ યાદ રાખવાનું રહેશે. બીજો વ્યવહાર, 60,000 રમણીક પાસેથી લોન લીધી. હવે અહીંયા આ વ્યવહારમાં તમે જોવા જાઓ તો અહીંયા ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી, પણ લોન લીધી હોય એટલે આપણને પૈસા મળે એટલે પૈસા આવે, આવે તે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર. કોણે લીધી તો કે રમણીકે લીધી, તો બીજી અસર આપવાની રમણીક ખાતે. હવે વિચારવાનું કે રમણીક, ધારો કે રોકડ આવે છે એટલે રોકડ ખાતે તમે ઉધાર કરી દીધું તો રમણીક ખાતે શું કરવાનું, જમા. હવે જમા કેમ થયું એ સમજવાનું કે રમણીક પાસેથી લોન લીધી છે, તો રમણીક એ આપણને પૈસા આપનાર છે એટલે રમણીક એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. રમણીક એ પૈસા આપનાર છે એટલે રમણીક ખાતે જમા થયું. ત્રીજો વ્યવહાર,
20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, તો સૌથી પહેલાં તો બેંકમાં ખાતું ખોલાવો એટલે પૈસા જાય, જાય તે જમા, એટલે રોકડ ખાતે એક અસર આપવી પડે, બીજી અસર આપવી પડે યુનિયન બેંક ખાતે. હવે રોકડ ખાતે અસર આપો તો રોકડા ભર્યા છે તો રોકડ જાય છે, રોકડ એટલે ધંધાની મિલકત, મિલકત જાય આવે તે ઉધાર, જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા થાય. ક્યાં ભર્યા? તો કે યુનિયન બેંકમાં. તો બીજી અસર ક્યાં આવે? તો કે યુનિયન બેંક ખાતે આવે. હવે બેંક એટલે વ્યક્તિ ખાતું થયું, તો બેંક વ્યક્તિ ખાતાનો નિયમ મગજમાં યાદ રાખવાનો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. યુનિયન બેંકમાં ભર્યા તો યુનિયન બેંક અહીંયા શું કહેવાય, લેનાર કહેવાય કે આપનાર કહેવાય? તો કે લેનાર કહેવાય, એટલે યુનિયન બેંક ખાતે ઉધાર. અહીંયા માત્ર બેંક ખાતે ઉધાર લખ્યું છે, પણ આપણે એવું નહીં કરવાનું, આપણે યુનિયન બેંક ખાતે ઉધાર એવું સ્પષ્ટલી લખવાનું. 4,000ની દલાલી મળી. જો અહીંયા આગળ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પણ અહીંયા કોઈ વ્યક્તિનું નામ પણ આપ્યું નથી, એટલે આ રોકડ વ્યવહાર કહેવાશે. એટલે એક અસર આપવાની રોકડ ખાતે, અને બીજી અસરે શું મળ્યું? તો કે દલાલી મળી. હવે જોવાનું, રોકડ ખાતે અસર આપો એટલે દલાલી મળી, એટલે રોકડ આવે કે જાય? તો કે રોકડ આવે, આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર. શેના મળ્યા? તો કે દલાલીના મળ્યા. દલાલીના મળ્યા, મળ્યા એટલે આપણા માટે ઉપજ થઈ કહેવાય, આવક થઈ કહેવાય. તો ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડો, કે લે ખર્ચ કે નુકસાન થાય તો ખાતું ઉધાર, ઉપજ કે લાભ થાય તો ખાતું જમા. અહીંયા દલાલી મળે છે એટલે આપણને લાભ થયો, એટલે દલાલી ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. 5મો વ્યવહાર, 10,000નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો. જો ખરીદ્યો એટલે એક અસર આપી દેવાની ખરીદ ખાતે. ઉધાર ખરીદ્યો છે એટલે મેં અગાઉ કીધું હતું કે વ્યક્તિ ખાતે અસર આપવાની, એટલે બીજી અસર આપવાની બચુભાઈ ખાતે. હવે જોવાનું કે ખરીદી એટલે માલ મિલકતનો નિયમ લાગુ પડે, ખરીદી એટલે માલ આવે, આવે તે ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર થયું. બીજી અસર તમે આપી બચુભાઈ ખાતે, બચુભાઈ એક વ્યક્તિ થયો, તો બચુભાઈ પાસેથી ખરીદ્યો છે એટલે બચુભાઈ માલ આપનાર છે, એટલે આપનાર ખાતે જમા, એટલે બચુભાઈ ખાતે જમા થયું. 20,000નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો. હવે જો ઉધાર વેચ્યો છે એટલે પહેલાં તો રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે, એટલે એક અસર આપવાની લક્ષ્મી ખાતે, વેચ્યો એટલે બીજી અસર આપવાની વેચાણ ખાતે. હવે જોવાનું, લક્ષ્મી એટલે વ્યક્તિ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. લક્ષ્મીને વેચ્યો એટલે લક્ષ્મી લેનાર છે, એટલે લક્ષ્મી ખાતે ઉધાર થયું. અને વેચ્યો એટલે માલ જાય, વેચાણ વેચ્યો એટલે અગાઉ મેં લખાવ્યું હતું કે વેચાણ હંમેશા હોય, એટલે ખાતું શું થાય? જમા થાય, વેચાણ ખાતે જમા. 5,000 દુકાનનું ભાડું ચૂકવ્યું, રોકડ વ્યવહાર છે એટલે એક અસર આવે રોકડ ખાતે. હું ચૂકવ્યું? તો કે દુકાન ભાડું ચૂકવ્યું, એટલે બીજી અસર આવે દુકાન ભાડા ખાતે. દુકાન ભાડું એક પ્રકારનો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડવાનો, કે ખર્ચ ખાતું નુકસાન, ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય. તો કયો ખર્ચ ચૂકવ્યો? તો કે ભાડાનો, એટલે ભાડા ખાતે ઉધાર, તે પૈસા જાય, જાય તે જમા, તે રોકડ ખાતે જમા, કારણ કે રોકડ વ્યવહાર છે એટલે રોકડ ખાતે, રોકડ જાય છે, રોકડ એક માલ મિલકત છે એટલે જાય છે, જાય તે જમા. 200 રૂપિયા રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. જો લારી ભાડાના ચૂકવી દીધા, લારી ભાડાનો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર જ હોય, ક્યારેય કોઈને લારી ભાડાના પૈસા આપણે બાકી રાખતા હોઈએ નહીં, એટલે એક અસર આવે રોકડ ખાતે અને બીજી અસર આવે લારી ભાડા ખાતે. લારી ભાડું એક પ્રકારનો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય, અને રોકડ ચૂકવ્યા એટલે રોકડ જાય છે, જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા થશે. કુંદન પાસે વ્યાજના 500 રૂપિયા લેણા થયા. લેણા એટલે આપણે પૈસા લેવાના થયા, આપણે પૈસા લેવાના થયા, હજી મળ્યા નથી. તો એ જે વ્યાજના લેણા થયા એ આપણા માટે આવક કહેવાય, એટલે હંમેશા ઉપજ હોય કે ઉપજ હોય તો ઉપજનું ખાતું શું થાય? જમા, એટલે વ્યાજ ખાતે જમા. કોની પાસેથી લેવાના થયા? તો કે કુંદન, કુંદન એક વ્યક્તિ છે એટલે લેનાર આપણે કોણ થયો? કુંદન લેનાર થયો, એટલે કુંદન ખાતે ઉધાર. 1,200 રૂપિયા દિનેશને પગાર ચૂકવ્યો. જો પગાર ચૂકવ્યો અહીંયા આગળ નામે આપ્યું છે, પણ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય, પગાર હોય, ભાડું હોય, કમિશન હોય, એમાં કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય ને તોય એ વ્યવહાર રોકડ વ્યવહાર જ કહેવાય. એટલે દિનેશને પગાર ચૂકવી દીધો છે એટલે પહેલી અસર આવશે રોકડ ખાતે અસર આવશે, અને બીજી અસર હું ચૂકવ્યો? તો કે પગાર, એટલે પગાર ખાતે અસર આવશે. હવે રોકડ ખાતે અસર આપ્યું એટલે જ વિચારવાનું કે રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય, એટલે રોકડ ખાતે જમા થઈ ગયું. હું ચૂકવ્યું? તો કે પગાર. પગાર એક ધંધા માટે ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર.
3000 કમિશન મળ્યું, રોકડ વ્યવહાર છે એટલે પહેલી અસર આપવાની રોકડ ખાતે, કમિશન મળ્યું એટલે બીજી અસર આપવાની કમિશન ખાતે. હવે રોકડ ખાતે અસર આપો એટલે સીધો મગજમાં એક જ નિયમ યાદ રાખવાનો, રોકડ ખાતે અસર આવે એટલે યાદ રાખવાનું રોકડ આવે કે જાય, તો કે મળ્યું એટલે રોકડ આવે, આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર કરી દેવાનું. તો કમિશન ખાતે હંમેશા શું થાય, તો કે જમા થાય. 15000 માલ રોકડેથી ખરીદ્યો, રોકડેથી શબ્દ છે એટલે એક અસર આપવાની રોકડ ખાતે, અને ખરીદ્યો એટલે બીજી અસર આપવાની ખરીદ ખાતે. રોકડેથી ખરીદ્યો એટલે ખરીદ્યો એટલે પૈસા જાય, જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા કરી દીધું. ખરીદ્યો એટલે અગાઉ નિયમ લખ્યો, તો ખરીદ ખાતું હંમેશા શું થાય, તો કે ઉધાર થાય, એટલે ખરીદ ખાતે ઉધાર થયું. 20000 માલ રોકડેથી વેચ્યો, રોકડેથી વેચ્યો એટલે એક અસર આવે વેચાણ ખાતે અને બીજી અસર આવે રોકડ ખાતે. હવે જોવાનું, રોકડેથી વેચ્યો હોય તો રોકડ આવે કે જાય, તો કે રોકડ આવે, આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર થયું. અને વેચાણ ખાતું ઓલવેઝ થાય જમા, એટલે વેચાણ ખાતે જમા. 10000 વાહન ખરીદ્યું, કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું એટલે રોકડ વ્યવહાર છે, એટલે એક અસર આપવાની રોકડ ખાતે. અને બીજી અસર શું ખરીદ્યું, તો કે વાહન, એટલે એક અસર આપવાની વાહન ખાતે. રોકડ વ્યવહાર છે, રોકડ જાય છે, એટલે રોકડ ખાતે જમા. અને વાહન એટલે ધંધાની મિલકત આવે છે, આવે જે ઉધાર, એટલે વાહન ખાતે ઉધાર. 2000 ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, ઉધાર વ્યવહાર છે, જો નામ આપ્યું, એટલે એક અસર આપવાની રાજ ફર્નિચર માર્ટ ખાતે અને બીજી અસર આપવાની ફર્નિચર ખાતે. ફર્નિચર એક પ્રકારની મિલકત છે, એટલે મિલકતનો નિયમ લાગુ પાડવાનો, કે ફર્નિચર આવે છે કે જાય છે, તો કે આવે છે, આવે તે ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર. ક્યાંથી ખરીદ્યું, તો કે રાજ ફર્નિચર માર્ટમાંથી. એક વ્યક્તિ છે તો એમાંથી ખરીદ્યું, એટલે રાજ ફર્નિચર માર્ટ આપનાર છે, આપનાર ખાતે જમા, એટલે રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા કરશું. 400 માલ લક્ષ્મીએ પરત કર્યો, એટલે એક અસર આવે લક્ષ્મી ખાતે, અને લક્ષ્મીને આપણે માલ વેચ્યો તો એટલે એક અસર આવે વેચાણ પરત ખાતે. લક્ષ્મીએ પરત કર્યો એટલે લક્ષ્મી આપણને માલ આપનાર છે. લક્ષ્મી એટલે વ્યક્તિ, વ્યક્તિનો નિયમ લાગુ પડે, એટલે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીંયા લક્ષ્મી આપનાર છે એટલે લક્ષ્મી ખાતે જમા કર્યું. અને વેચાણ માલ પરત, વેચાણ ઉધાર હોય, વેચાણમાં વેચાણ જમા હોય તો વેચાણ માલ પરત શું હોય, ઉધાર હોય, કારણ કે માલ આવે છે. 500 માલ બચુભાઈને પરત કર્યો, આપણે પરત કરીએ છીએ એટલે આપણા માટે ખરીદ પરત કહેવાય. અને બીજી અસર આપવાની બચુભાઈને, એટલે બચુભાઈ એ માલ લેનાર થશે, એટલે બચુભાઈ ખાતે ઉધાર, અને આપણી પાસેથી માલ જાય છે એટલે માલ ખાતે જમા, ખરીદ માલ પરત ખાતે જમા. 2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા, ઉપાડ્યા એટલે પૈસા આવે, આવે તે ઉધાર, રોકડ ખાતે ઉધાર. બીજી અસર કોના ખાતે આપવાની, યુનિયન બેંક ખાતે. હવે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તો યુનિયન બેંક ખાતે હંમેશા શું થાય, જમા. પણ એવું ન સમજાય તો યાદ રાખવાનું કે બેંક વ્યક્તિ ખાતું, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક આપણને પૈસા આપનાર છે, એટલે બેંક ખાતે જમા થયું. 300 ટપાલ ખર્ચના ચૂકવ્યા, પૈસા જાય છે, જો રોકડ વ્યવહાર છે એટલે એક અસર આપવાની રોકડ ખાતે, ખર્ચ છે એટલે બીજી અસર આપવાની ટપાલ ખર્ચ ખાતે. ખર્ચ ખાતું હંમેશા થાય ઉધાર, એટલે ટપાલ ખર્ચ ખાતે ઉધાર. રોકડ જાય છે એટલે જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા. છેલ્લો વ્યવહાર, 200 જાહેરાત ખર્ચના ચૂકવ્યા, રોકડ વ્યવહાર છે એટલે એક અસર આપવાની રોકડ ખાતે, બીજી અસર આપવાની જાહેરાત ખર્ચ ખાતે. હવે જાહેરાત ખર્ચ, ખર્ચ એટલે એક પ્રકારનું નુકસાન, નુકસાનનું ખાતું થાય ઉધાર, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. ચૂકવ્યા એટલે પૈસા જાય છે, જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા થશે. તો આ રીતે પ્રકરણ નંબર 2 આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. પ્રકરણ નંબર 2માં તમને લોકોને હોમવર્કમાં દાખલા નંબર 4 સ્વાધ્યાયનો એ તમને ગણવા આપું છું. ન આવડે તો મહેરબાની કરીને મને ગૂગલ મીટ દ્વારા અથવા ગૂગલ માં આપણે લાઈવ કોઈ પણ કોલ દ્વારા તમે મને કોલ કરી શકો છો. ખાસ વિડીયો કોલ કરી અને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન ખાસ કરજો. નહીં આવડે તો પણ હું તમને પૂરતો પ્રયત્ન કરાવી સમજાવવાનો, અને ફરજિયાત આ વસ્તુ કરવી જ પડશે. જો આ વસ્તુ તમે નહીં કરો બેટા, તો તમારા માટે ખૂબ મુશ્કેલી છે. એટલે ખાસ અગાઉ જે 2 ઉદાહરણ, ઉદાહરણ નંબર 10-11 એ બંને કરી નાખો. વ્યવસ્થિત ન સમજાય તો મને કોલ કરીને પૂછો. અને આ ઉપરાંત જો કોઈ તમે મિત્રોએ ગ્રુપ બનાવ્યું હોય તો ગૂગલ મીટમાં આપણે બધા મિત્રો, તમારા મિત્રો એટલે કે જે આપણી સ્કૂલમાં
છે એ તમામ બે ત્રણ મિત્રોનું ગ્રુપ બનાવી એક સાથે વિડીયો કોલ કરીને પણ સમજવાનો પ્રયત્ન ખાસ કરો. આ ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલા નંબર 4 એ હોમવર્કમાં કરવાનો રહેશે. થેન્ક યુ.